ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા ભાવનગર શહેરમાં સૌ પ્રથમ વખત મહાસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ આ રેલી ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ હતી. આ રેલી ઘોઘા ગેટ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા. બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ આ રેલીનો મુખ્ય હેતુ એ હતો કે દરેક સમાજ અને દરેક ધર્મ એકતા તળામાં બંધાય. બ્રાહ્મણોની એક એકતા યાત્રા જે સમગ્ર સમાજને એક કરવા માટે જે નીકળી છે. આપ મારી જમણી સાઈડ જોઈ રહ્યા છો કે તમામ બ્રાહ્મણો પીતાંબર ધારણ કરીને, શ્વેત કપડાં ધારણ કરીને, માથે ગુલાલ લગાડીને આત્માનંદ સરસ્વતી તેમજ રામચંદ્રદાસજીની સાથે નીકળ્યા છે અને એક સંદેશો આપી રહ્યા છે કે આજે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર નીકળી અને માત્ર માનવ તરીકે એક જીવીએ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર રાષ્ટ્રનું નિર્માણ કરીએ. મોટી સંખ્યામાં આજે 10,000 જેટલા લોકો આજે આખા જિલ્લાભરમાંથી ઉમટ્યા છે અને માત્ર એક જ સંદેશો આપી રહ્યા છે કે સભી સમાજ અમારા હે, બ્રહ્મ સમાજ કા નારા હે. આ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો પણ જોડાય છે, તેઓનો પણ એક નારો છે, જય પરશુરામ સાથે સમગ્ર સમાજને એક કરવા નીકળ્યો છે. સમાજે એક કરવા કે યાત્રા નીકળી છે તેને મોટી સંખ્યામાં આજે ભાઈઓ બહેનો સહિત બ્રાહ્મણો એક મંચ પર ભેગા થયા છે. પાટીદાર સમાજ દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવ્યું છે. આપણે બહેનોને પૂછીએ કે આ યાત્રાનો આપ સંદેશો શું છે, આપ શું કહો? બસ આવી જ રીતે બ્રહ્મ સમાજ એક થઈ અને આગળ આવે અને એક સાથે એક નારો લગાવે, હર હર મહાદેવ. અમે એવી અપેક્ષા રાખીએ કે હવે આપણા સમાજને જાગવાની જરૂર છે અને અન્ય સમાજને આપણે સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાતિના વાડા મૂકીને હર હર મહાદેવ. જય પરશુરામ. પરશુરામ પરિવારના વંશજોની આજે ભાવનગરમાં મહાસંકલ્પ રેલી છે અને આ મહાસંકલ્પ રેલી આખા ગુજરાતને, આખા દેશને, આખી દુનિયાને સંદેશો આપે છે કે મનુષ્ય એક જ છે અને સર્વે સમાજના હિતાર્થે, સર્વજન સુખાય, સર્વજન હિતાય આ રેલી છે. હર હર મહાદેવ. ચોક્કસ કહેવું પડે આજે બ્રાહ્મણોની આ રેલી નીકળી છે, એમાં બધા સમાજને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે ઘોઘા ગેટ ચોકમાં આત્માનંદ સરસ્વતીજી, રામકૃષ્ણ શાસ્ત્રીજી, રામચંદ્ર પ્રસાદ શાસ્ત્રીજી અને રમેશભાઈ શુક્લ, સીતારામ બાપુ તેમના આશીર્વાદ લઈ ભાવનગર નો બ્રાહ્મણ ભાવનગર શહેર ને એક કરવા માટે નીકળવાનો છે. જય મહાદેવ. જય મહાદેવ ના નારા સાથે બ્રહ્મ સમાજ આજે આ મહાયાત્રા સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો છે.
ब्रह्म समाज का नारा है, सभी समाज हमारा है नारा साथे। आज एक संकल्प यात्रा निकली, आपने कोमल भाई ने पूछी है, आप शुभ संदेश आपो। मारो संदेश एक ज है कि आप बधाए आ बीड़ी उपाड़व पड़े और ब्रह्म समाज ने आगेवन करी है, एम मैंने खूब गर्व है। बदा समाज एक थवा जरूर है, ब्रह्म समाज अमे घा आग बढ़ी बुद्धिजीवी छे, बधाए बदा आम वू पड़त आग बढ़ू जो मैं खूब खूब अभिनंदन। आप बीजा आप पूछिए, तमाम ज्ञातिओं की एकता माटे ब्रह्म समाज द्वारा आ एक सरस मजानू भगीरथ कार्य थई रह्यु छे। तमाम समाजना सुखी नाम भवंतु संतो, तमाम समाज सुखी रहे, सुमेल रहे, तमाम समाजों एक बीजा साथे सद्भावनाथी जीवे एवा हेतुथी आज आ समस्त ब्रह्म समाज द्वारा एक सरस मजानू आयोजन करवामां आव्युं छे, जे भावनगर माटे अति अभिनंदननी बाबत छे। ચોક્કસ કહેવું પડે કે સભી સમાજ અમારા એના નારા સાથે આજે બ્રહ્મ સમાજની સંકલ્પ યાત્રા નીકળી છે, હર હર મહાદેવના નાદ સાથે આ યાત્રા સમાજ અમારા એના નારા સાથે સંસદીય સચિવ વિભાવરીબેન આપણી સાથે છે, શું સંદેશ આપો? બ્રહ્મ સમાજ કા નારા હે હર સમાજ હમારા હે અને ભાવનગર ના બ્રહ્મ સમાજ સર્વ સમાજ ને સાથે રાખી અને હિન્દુ રાષ્ટ્ર ના ઉત્થાન માટે અને બધા જ સમાજ ને સાથે લઈ અને આગળ વધવા માંગે છે એના કાર્ય માટે તેના કામ શરૂ કર્યું છે ને આ રેલી છે। ચોક્કસ કહેવું પડે સભી સમાજ અમારા હે બ્રહ્મ સમાજ કા નારા હે અને નારા સાથે આ યાત્રા નીકળી છે। સમાજ કા નારા હે સભી સમાજ અમારા હે એના નારા સાથે બ્રાહ્મણોની એક યાત્રા નીકળી છે। આજે વર્ગ વિગ્રહની સામે એક સંદેશો આપવા નીકળી છે, ત્યારે આપણે આત્માનંદજીને પૂછીએ કે આપ આ બાબત શું કહો? બ્રહ્મ સમાજે ભારત દેશની અખંડિતતા અને એકતા માટે વૈચારિક કાંત્રીનો શંખનાદ મૂક્યો છે।
तो संसार दीर्घ रोगस्य विचार परम औषधि, विचार ज बधा रोग नु औषध छे। तो अहीं एक वैचारिक क्रांति नु संकल्प रेली रूपे आयोजन करवामां आव्युं छे। संकल्पनी दृढ़ता ए परिवर्तन नु मंगलाचरण छे, परिपक्वताना अवधि होई सके। आ वैचारिक क्रांति द्वारा समग्र भारत देश नी एकता अने अखंडितता अने सद्गुण द्वारा पॉजिटिव हकारात्मक विचारधारा द्वारा विश्व वंदनीय गुरु देश छे एनु पुनःस्थापन करवानो एक मंगलप शुभ संकल्प छे। ચોક્કસ કહેવું પડે અત્યારે રામદેવજી રામચંદ્રદાસજી પણ આપણી સાથે છે, આપણે એમને પૂછીએ। આજે મહાસંકલ્પ રેલીનું જે આયોજન થયું છે, સંકલ્પ એ મનના વિચારો છે અને વિચારોથી સમાજ એક થાય, વિચારોથી વિવાદ દૂર થાય, વિચારોથી વિકાસ થાય, વિચારોથી માણસ નિર્વિવાદ રહે, એટલે કોઈને નિગ્લેક્ટ કરવા માટેની આ રેલી નથી, પણ દરેક સમાજને સાથે રાખવા માટે બ્રહ્મ સમાજનું જે કર્તવ્ય છે, સનાતન ધર્મનું જે કર્તવ્ય છે, એના દ્વારા વિચાર ક્રાંતિ અને બધાના એકતા માટે અને સમાજનું સંકલન રહે એ માટે આ રેલીનું આયોજન કર્યું છે। સર્વેના સુખીનો સંતુ, સર્વે સંતોષ નિરામયા, સર્વે ભદ્રાણી પશંતુ, મા કચ્છિત દુઃખ ભાગ ભવેત, બધાય નિરામય રહે, બધા Yeah।
સંતો દ્વારા પુષ્પાંજલિ બાકી છે મિત્રો, સંતો પુષ્પાંજલિ કરશે પહેલા શહીદ ભગતસિંહજીને, શહીદ ભગતસિંહજીને પુષ્પાંજલિ કરશે આજે ખરાડો દરેક મિત્રો પુષ્પાંજલિ કરશે શહીદ ભગતસિંહજીને. પૂજ્યપાદ શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજ, જેમના નામથી જેમના ક્રિયાથી સમગ્ર ભાવનગર જનતા પરિચિત છે, એમના શ્રી ચરણોમાં સાદર વંદન. સાથ સાથમાં દેશ વિદેશમાં જેમણે રામચરિત્ર માનસના માધ્યમથી બ્રહ્મ સમાજનું નામ ઉજસ્વી કર્યું છે એવા પરમ પૂજ્ય રામકૃષ્ણદાસજી છોટે મુરારી બાપુ, જેમને ભાવનગરમાં હવે કોઈ પરિચયની જરૂરત નથી, ભાવનગરની લાડકી દીકલી આદરણીય વિભાવરી બેન દવેજી, જેમને ભાવનગરમાં ભૂદેવ હોય અન્ય સમાજ હોય તમામ સમાજને જ્યારે પણ જરૂરી હોય ત્યારે એમનો થયેલો હંમેશા ખુલ્લું હોય એવા વિઘ્નેશ અને ભાવનગરના મુરબ્બી શ્રી કમલકાંત શર્માજી. મેરે મિત્રો આદરણીય ભૂદેવો, આપ સૌના અંદરમાં બિરાજમાન મહાદેવને નમસ્કાર. આજે પરમ પૂજ્ય સંતો મહારાજ શ્રીઓના સાનિધ્યમાં હું એક સંકલ્પ લેવડાવું છું. કેવળ સંકલ્પ લઈએ એટલું માત્ર નહીં, સંકલ્પને જીવનમાં સાર્થક કરીએ એવા સંકલ્પ સાથે પણ આપણે સંકલ્પ લઈએ. આપ સૌ મારી સાથે બોલશો અને એ સાથે આપણા સંકલ્પની વિષયમાં પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજને હું વિનંતી કરું, મારા કરતા આપ સૌ જેમને એનાથી પરિચિત છો એ સંકલ્પ હું લેવડાવું. ઉત્કર્ષ સમિતિમાં આજે જે ભૂદેવો જોડાયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત, મહા સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આત્માનંદ સરસ્વતીજી, જેનું સતત માર્ગદર્શન અમને મળી રહ્યું છે એવા રામકૃષ્ણ શાસ્ત્રીજી, જેનું માર્ગદર્શન અમે લઈ રહ્યા છીએ એવા રામચંદ્રદાસજી, કોઈ પણ કામ હોય ક્યાંય અમે કોઈ ઘૂંટ્યા હોઈએ તો જે અમારી સાથે છે અને જે સમાજના ભામાશા છે એવા કોમલભાઈ શર્મા, આપણા ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, જેને મારી સાથે મિત્રો તમને બધાને ભેગા કર્યા છે ને, એક હું મારો કમલો અને કિશોરલાલ કિશોરભાઈ કૌશિક ઉપાધ્યાયની ટીમ જાણીએ છીએ. ઓ બાબા ભાઈ, તમને મિત્રો વિચાર આવશે કે બ્રાહ્મણને કેવો વિચાર આવ્યો કે આજે લાડવા નથી ખાવા, આજે ચિંતન બેઠક નથી કરવી, આજે કરવી છે તો મારે ભાવનગર શહેરની ચિંતા કરવી છે, ભાવનગર શહેરને એક બનાવવું છે. મિત્રો મને પણ એવી થોડીક ટેવ છે કે રાત્રે સૂતા પહેલા ચાણક્ય જોવાની ટેવ છે, અને એકવાર એવું લાગી આવ્યું કે દનાનંદ જેવા રાજાને જો એક બ્રાહ્મણ પાડી દેતો હોય અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા રાજા બનાવી શકતો હોય
ઊર્જા શક્તિ આપણા વ્યવસાયમાં વ્યસ્ત થઈને ભૂલી ગયા છીએ. મિત્રો, જો એક માણસ એટલું કરી શકતો હોય, એક બ્રાહ્મણ એટલું કરી શકતો હોય, તો આપણે તો ભાવનગરના 80,000 ભૂદેવ છીએ, ભાવનગરની શકલ બદલી શકીએ છીએ. મિત્રો, આપણે બધા ઋષિ પુત્રો છીએ. ઋષિઓએ કોઈ દી એવું નથી કહ્યું કે બ્રાહ્મણોને તથાસ્તુ અને અન્ય જ્ઞાતિને શ્રાપ આપ્યો. ઋષિઓએ હંમેશા કર્યું છે, સર્વધર્મને સર્વન રાખ્યા છે, સમગ્ર સમાજની ચિંતા કરી છે. ત્યારે આપણે પણ ઋષિ પુત્રો છીએ, આપણી પણ જવાબદારી આવે છે કે સમગ્ર સમાજની ચિંતા આપણે કરવી જોઈએ. તેથી એક નવા નારા સાથે બ્રહ્મ સમાજ કા નારા હે, બ્રહ્મ સમાજ કા નારા હે. આવો એક નવા નારા સાથે આપણે આજે એક સંકલ્પ લેવાના છીએ. આ મહાસંકલ્પ યાત્રામાં મિત્રો, આપણે આ સંકલ્પ લીધો એટલે અહીંયા ભાવનગર એક નથી થઈ જતું, આપણી જવાબદારી વિશેષ થઈ જાય છે, આપણી જવાબદારીમાં વધારો થાય છે. આગળ આગળ અનેક કાર્યક્રમો છે અને અનેક કાર્યક્રમોમાં આપણે બધાને એક કરવાના છીએ. પણ ભાવનગરનો બ્રાહ્મણ આજે સંકલ્પ લે છે કે ભાવનગરનો બ્રાહ્મણ ગુજરાતમાં નહીં પણ આખા દેશને નવી દિશા દેવા જઈ રહ્યો છે. મિત્રો, ત્યારે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આજે સંકલ્પ લીધો, જ્યારે કઈ મેસેજ આવે, જ્યારે કઈ તકલીફ પડે, જ્યારે અન્ય જ્ઞાતિને મળવાનું થાય, ત્યારે એક મેસેજ છે, આપણે બધા જ ભેગા થઈ જશું અને ભાવનગરને સમરસ કરી લઈશું. મિત્રો, આ કાર્યક્રમ છે સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિનો કાર્યક્રમ છે. અનેક નાના નાના પ્રશ્નો આવ્યા અને એક નાની મોટી માથાકૂટ આવી. આ કોઈ રાજુ ઉપાધ્યાય નથી કરતો, આ ભાવનગરનો બ્રાહ્મણ કરી રહ્યો છે. જે લોકો કઈ વિચારતા હોય એ આ વિચારીને બંધ કરી દે કે આ ભાવનગરનો બ્રાહ્મણ કરી રહ્યો છે, કોઈ એક વ્યક્તિ નથી કરી રહ્યો. જો તમારો સહકાર ન હોય ને તો કોઈ કામ થઈ ન શકે, એટલે તમારા સહકારની અપેક્ષા સાથે જ ભાવનગર એક થઈ શકે છે. મિત્રો, ખાસ વિનંતી છે વળી વળીને, આપણો જે નારો છે એ ક્યાંય રહી ન જાય. અને જે જે જ્ઞાતિઓ, મને તો ઘણા સમયથી બાપજી ફોન આવે છે કે ભાઈ તમે આ સરસ કામ કરી રહ્યા છો અને આ કામમાં અમને તમની મદદ કરવી છે. આપણે મિત્રો સ્વાગતનું ના પાડી દીધી. આપણે કીધું હતું કે અમારું સ્વાગત ત્યારે કરજો કે જ્યારે અમે કોઈ પરિણામ આપી દઈએ. પણ ના, એ જ્ઞાતિઓથી રહેવાનું નહીં. અને એને કીધું કે સારા વિચાર સાથે તમે નીકળ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા આવશું ને આવશું જ. મિત્રો, આપણે દરેક લોકોને કીધું છે કે અમે કોઈમાં ભેદભાવ નહીં રાખીએ. નાના મોટા અનેક કાર્યક્રમો અહીંથી દેવાના છે. આ કોઈ ટૂંકી મંજિલ નથી આપણી. આ મંજિલ છે 3-4 મહિનાની. 5 મહિના પછી એક ભાવનગરમાં, ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં નહીં પણ ભાવનગરમાં પેલું એવું વાતાવરણ હશે કે એકબીજા ભાઈચારો બધા જીવતા હશે. આ એક કલ્પના ભાવનગરના બ્રાહ્મણે કરી છે, કોઈ રાજુ ઉપાધ્યાય નથી કરી. તો મિત્રો, આ સંકલ્પ લઈએ, સંકલ્પ પરિપૂર્ણ થાય ત્યાં સુધી 3-4 મહિના સુધી ભાવનગરને એક કરી પછી આપણી જવાબદારીમાંથી આપણે મુક્ત થવાનું છે. આજથી આપણી જવાબદારીઓ વિશેષ વધી રહી છે. હવે પછી આગળ આગળ સંકલ્પ પત્રિકા પર પડાવવાના છે, આપણને સંતો આશીર્વાદન આપવાના છે. પણ મિત્રો, એક નાની એવી વાત બીજી કરી દઉં, જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ સમાજનો ઉપયોગ થતો હોય, કોઈ પણ જગ્યાએ એમ કહેવામાં આવતું હોય કે તમે લાડવા રાખો બ્રાહ્મણો ભેગા કરી દેશું, ત્યારે આપણે કહેશું કે ભાઈ બ્રાહ્મણો 1000 નહીં 2000 આવશે, પણ તમને એના ધર્મ પ્રમાણે આશીર્વાદ અને આશીર્વચન દેવા આવશે, તારા લાડવા ખાવા નહીં આવે. મિત્રો, આવો આપણે સંકલ્પ કરશું કે ભાઈ તમે કયો ત્યારે આવશો. પણ આનો મતલબ તમે એવો પણ ન સમજતા કે કોઈ યજમાન આપણને જમાડે અને પછી કે રાજુભાઈ ત્યાં ના પડી, એવું નથી. મિત્રો, એ આપણા ધર્મમાં આવે છે. યજમાનના ઘરે જાશું, લાડવા ખાશું અને 11-21 રૂપિયા દક્ષિણા પણ લેશું. આ આપણી ફરજ છે. પણ જ્યાં જ્યાં આપણો ઉપયોગ થતો હોય, જે લોકો આપણો ઉપયોગ કરતા હોય, તે લોકોને આજે ખબર પડી જાય કે ભાવનગરનો બ્રાહ્મણ ગાંડો નથી, તમારી લાગણીને વશ થઈને આવ્યો હતો, અમારી નમ્રતાને અમારી નબળાઈ ન સમજો તમે. મિત્રો, આ સાથે આજે આપણે સંકલ્પ લેશું એક લાડવા નહીં ખાઈએ કેવી જગ્યાએ કે જ્યાં આપણો ઉપયોગ થતો હોય. અને સંકલ્પ લઈને
ભાવનગરને એક કરીને ભાવનગરને સમરસ ભાવનગરમાં પલટી કરી દઈશું એવી જ અભિયાનના મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. કારણ કે શરૂઆતથી લઈ શરૂઆતમાં વિચાર મૂક્યો, આ વિચાર મૂકીને મીડિયાના મિત્રોએ એટલો સહકાર આપ્યો છે કે એનો અહીંથી ભાવનગર શહેર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યાં સુધી ભાવનગર સમરસ ન થાય ત્યાં સુધી આવો જાવો આવકાર આપતા રહે તે જ અભ્યર્થ. જય મહાદેવ. પરમ પૂજ્ય આનંદ વિભૂષે પૂજ્ય આત્માનંદ સરસ્વતીના ચરણોમાં વંદન. સ્વામીજીના અમારા રામાનંદ સંપ્રદાયનું જે રત્ન છે અને એક એક સમાજની સેવાની જેને ચિંતા છે એવા પૂજ્ય રામચંદ્રદાસજી બાપુને મારા દંડવત. આપણા સંસદીય સચિવ, આપણા રત્ન સમાન અને આપણા એક લાડકી દીકરી એવા આદરણીય આપણા ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, જેની પાસે મારે એક જ સૂત્ર કહેવું છે કે આટલી સંપત્તિ હોવા છતાં આટલું નાનું ગણવી કોમલરાજ શર્મા જ કરી શકે, બીજા કોઈની તાકાત. આટલા બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ગમે ત્યારે આપણે કહીએ ત્યારે જે ભામાશાતો છે અને હર હંમેશ માટે બ્રાહ્મણ છે એ આપતો જ આવ્યો છે, એને કોઈથી હાથ લાંબો કર્યો નથી, એ સૂત્ર કમલનાથક દેખાડે છે. એવા બે મહિનાથી જેની મહેનત છે આ કાર્યક્રમ કોઈ પણ વિચાર વગર નથી થયો. આપણા રાજુભાઈ ઉપર જે આપણો લાડીલો એનું નામ જ રાજુ છે એટલે બધાને રાજી રાખે એવા રાજુભાઈ, કમલેશભાઈ, ભાઈ શ્રી અમારા કિશોરભાઈ ભટ્ટ અને આપણો ભાવનગરનો સમસ્ત બ્રહ્મ સમાજ અને ભાવનગરનો ઇતર સમાજ. મારે એટલું જ કહેવાનું છે આજે કે આ ચાર પાંચ વ્યક્તિ આ કરી શકે એવું બને નહીં, પણ તમારો અને મારો સહકાર હતો એટલે આપણે આ બ્રહ્મ સમાજની યાત્રા કરી શક્યા છીએ. રેલી શબ્દ નહીં વાપરતો, રેલી શબ્દ એટલા માટે નથી વાપરતો કે સુદામા જ્યારે કૃષ્ણની આગળ ગયા ત્યારે હાલીન ગયા, પણ સુદામા જ્યારે વિદાય થતા હતા ત્યારે તો કૃષ્ણ ભગવાનને રથ આપ્યો હોત તો ચાલત કે ન ચાલે, એ તો દ્વારકા થઈ શકતો. પણ કોઈએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે મહારાજ આ સુદામા તમારી પાસે આટલા રથ છે અને એક પણ રથ તમે મોકલો ને એનું કારણ શું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સુદામાના પગલા જ્યાં પડે ને એના પાપનો નાશ થઈ જાય, એટલે આટલા બધા બ્રાહ્મણો જે રોડ ઉપર નીકળ્યા છે. એટલે અમારી એક જ વિચારધારા હતી કે આપણે પાપ કરતા જ નથી. અને મિત્રો, મીડિયાના જે મિત્રો છે, પત્રકાર મિત્રો છે, એને સંપૂર્ણ આપણને સહકાર આપ્યો છે. પૂજ્ય આત્માનંદ સ્વામી એમની તબિયત નાદુરસ્ત છે, છતાં એટલું મારે ચોક્કસ કહેવું પડે, કમલભાઈ એના સાક્ષી છે કે વિશ્વમાં બ્રહ્મ સમાજની ક્રાંતિનો પાયો ભાવનગરે નાખ્યો છે. 1982માં કોકરેજ, 1982 ની અંદર આ બ્રહ્મ સમાજની એકતા એ આખા દેશના તમામ રાજ્યોમાં ફેલાવનાર આપણો ભીખુભાઈ ભટ્ટ હતો કે જેના હિસાબે આપણે બધા ઉજવણી થઈએ છીએ. મિત્રો, તો આજે આપ જે સૌ આવ્યા છો, પૂજ્ય સ્વામીજી આપનો સંકલ્પ તો કરાવશે, પણ જેને પોતાની ચિંતા નથી એક એક સમાજની ચિંતા છે. આપણને આપણું જે સન્માન કર્યું રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, વકીલ સમાજ અને બહેનો પણ કેટલા યાત્રામાં જોડાવા, મારે એટલું જ કહેવું છે કે આપણને આપણી ચિંતા નથી, આપણને ઇતર સમાજની ચિંતા છે. જે સમાજની ચિંતા કરે એનું નામ બ્રાહ્મણ. એ આજે આપણે સાર્થક કે અમને અમારી પોતાની ચિંતા નથી. મને વડીલો એમ કહેતા કે આજે આપણને બ્રાહ્મણને જમવાનું મળ્યું છે, કાલની ચિંતા નહીં કરવાની, કાલની ચિંતા બીજો સમાજ કરે છે મારી તમારી માટે. મિત્રો, એટલે તો તમારી પાસે આપણે આ એકતા દ્વારા, પ્રવીણભાઈ શુક્લને મેં કીધું હતું કે અમારી આ યાત્રા કોઈ સમાજને નિગ્લેક્ટ કરવાની નથી, દરેક સમાજને અમારી સાથે, અને સમુદ્રએ જેમ બધી નદીઓને આવકારી લીધી એમ બ્રાહ્મણ છે એ બધા સમાજને આવકારી, અને જ્યારે જ્યારે વર્ગ વિગ્રહ થયો છે, જ્યારે જ્યારે વર્ગીકરણ થવાની કઈ સંભાવના ઊભી થાય ત્યારે ત્યારે બ્રાહ્મણોએ જ ક્રાંતિ કરી છે અને દરેક વર્ગને ભેગા કરનાર ભાગવતભાઈ. વધારે કઈ નહીં કહેતા, આજે જે સંકલ્પ આપણે કરવાના છે હું તમને એટલી જ વિનંતી કરવા માટે ઊભો થયો છું. આજે આપણા મિત્રો રાજુભાઈ એની વેદના ઠલવી, પણ હું રાજુભાઈને પણ એટલું કહું કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ
ત્યારે એટલી ચોક્કસ આપણે સંકલ્પ તમે જ કરજો કે ભલે અમારા અમને ગમે એવી મુશ્કેલી પડે પણ અમે અમારા લક્ષ્યને સિદ્ધ કરીને રહેશું. એ તમારા માટે ખાસ સંકલ્પ છે કે અમે અમારા આજે આપણે એટલી જ ચિંતા કરવાની છે કે ભાવનગરનો વિકાસ, ભારતનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ. તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. આપણે બ્રાહ્મણ છીએ અને આપણે દરેક સમાજનું હિત કરવા માટે, આપણે એમ નથી કીધું કે ભારતનું એકલું કલ્યાણ થાય. સ્વામીજી બેઠા છે, સ્વામીજીને ખ્યાલ છે વિશ્વકાળ. શંકરાચાર્ય એમ બોલ્યા છે તો એમનું બધે ભારતનું કલ્યાણ થાય, પણ બ્રાહ્મણ એમ બોલ્યો છે સર્વે સંતો નિરામયા, બધો જ સમાજ સુખી રહે. અને જો બધો જ સમાજ સુખી રહે એવા આશીર્વાદ આપણે આપ્યા છે. તો વધારે કાંઈ નહીં કહેતા, આપણું સંગઠન એક બ્રાહ્મણ 10 વ્યક્તિને સંપર્ક કરે, એક બ્રાહ્મણ 1000 માણસનો સંકલ્પ કરાવે, અને આપણે જે કાંઈ કરીએ છીએ આ તમે તો બધા કર્મકાંડીઓ છો, સંકલ્પથી જ કામ થાય છે. અધિકાર સિદ્ધિ રસ્તો આવો એક શબ્દ આવે છે. આપણે કોઈની સાથે લડવાનું નથી, કોઈ રાજકીય રેલી છે નહીં, ખુલાસો કરી દઉં. કારણ કે મને ઘણી વાર લોકો પૂછે કે આ બધો કઈ સૂટની ઠંડેરો તો નથી ને? મેં કીધું નહીં, અમારે ઠંડેરો કરવાની જરૂર જ નથી, અમે ખુદ જ એનું સ્વરૂપ છીએ. અમે ખુદ જ એનું સ્વરૂપ છીએ. હજી અખબાર ન પોગે પેલા બ્રાહ્મણ પોગી જાય, એ ન પોગી જાય, એ ન પોગે. હા શું કયો? અખબાર ન પહોંચે, અખબાર મોટું થાય, અખબારમાં ક્યારેક રજાઈ આવે. પણ એક એક યજમાને બ્રાહ્મણ દાદાને એમ કીધું કે મારે તમને કાર ભેટ કરવી છે. એટલે ઓલા દાદાએ કીધું કેવી કાર? તો કાંઈ નહીં, નમસ્કાર. હું કીધું નમસ્કાર. આપણે જ્યારે સમાજ નમસ્કાર કરતો હોય, એક એક ક્ષેત્રની અંદર જ્યારે બ્રાહ્મણ આગળ હોય, ત્યારે એટલું જ કહેવાનું આ કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ નથી. રાજુભાઈ વતી ખુલાસો કરો, આ મિત્રો વતી આ કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ નથી, કોઈ અમારું સંકલન નથી. પણ આપણો સંકલ્પ છે, જેમ શંકર ભગવાનનો સંકલ્પ છે એમ આપણે શિવના ઉપાસકો છીએ. અને આપણો સંકલ્પ એ છે કે અમે દરેક સમાજનું હિત કરશું, દરેક સમાજનું કલ્યાણ કરશું, અને ભગવાન માગવાનું કહે તો આવા કોમલભાઈ જેવા 5-10ને માગી અને લોકોના કલ્યાણ માટે માગી, વિભાવરીબેન જેવાને માગણી કરી કે જે સમાજનું હિત કરે છે. આમાં કોઈ રાજકીય કાર્યક્રમ નથી, ફરી વાર ખુલાસો કરી દઉં. આ જે કાર્યક્રમ છે ભાવનગરે જે પાયો નાખ્યો છે, આ પાયા ઉપર આપણે બિલ્ડિંગ મોટા મોટી બનાવી અને દર મહિને આવા નવા કાર્યક્રમો થાય એ જ તમને બધાને પ્રાર્થના. એક થઈને રહેજો, 3 વસ્તુ ધ્યાનમાં રાખજો, ગજ, સોય અને કાતરા, ત્રણે એક જ જ્ઞાતિ. ગજ સહી ભરે છે, કાતર સહી કાપે છે, ત્યારે હોય છે નહીં કપાયેલા ટુકડાનો હાંધો કરીને મારીને તમારી મર્યાદા ઢાંકે છે. તો બ્રહ્મ સમાજ હોય છે, આપણે દરેક સમાજની મર્યાદાઓને ઢાંકવાનું કામ કરવાનું છે. તો આપ સૌને ભગવાન ખૂબ સુખી રાખે. અને પૂજ્ય સ્વામીજી માંડ સ્વામીજીને આપણે વિનંતી કરી છે, ત્યારે પૂજ્ય સ્વામીજી જે કાંઈ સંકલ્પ લેવડાવે એ સંકલ્પ મનથી લેજો, એ જ પ્રાર્થના. ધન્યવાદ. સંકલ્પ લેવડાવવાની જવાબદારી મારી છે, એ પહેલા 5 મિનિટ માટે મને સાંભળવા કરતા સમજવા વધારે પ્રયત્ન કરજો. પહેલી સ્પષ્ટતા કરી દઉં, હું પણ આ સમાજમાંથી જ આવું છું, એટલે આ બ્રહ્મ સમાજ શું કહેવાય મને જન્મજાત ખબર જ હોય. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્ભાગ્યમ, ભૂક્ષમૂલમ ગુરુર્કૃપા. ભાવનગર બ્રહ્મ સમાજ દ્વારા આવું સુંદર મજાનું વૈચારિક ક્રાંતિનો શંખનાદ ભાવનગરમાં ફૂંકવામાં આવ્યો. વિચારે ભવરોગનું ઔષધ છે, યોગમાં શિષ્ટકાળ એમ કહે છે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. સત્તા પરિવર્તન લાવે એ લાલચના કારણે આવે છે, વિચારમાં લાલચ હોય છે.
ભય હોય છે, સંપત્તિ અને સત્તાનું પરિવર્તન શાશ્વત નથી હોતું, સંસ્કારનું પરિવર્તન શાશ્વત હોય છે, કારણ કે સંસ્કારના પરિવર્તન પાછળ ચારિત્ર હોય છે. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસે પગે લાગવું પડે. તો બ્રહ્મ સમાજ દ્વારા આવું આયોજન છે. અનુશાસન જન્ય સંગઠન શક્તિ, આ એક જ વાક્ય કાફી છે. અનુશાસન જન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરવામાં કામ આવે છે. અનુશાસન નહીં હોય તો બેહાલ થઈ જશો. હું ભણેલો છું, અનુશાસન મારા લોહીના સંસ્કાર છે. 68 વર્ષનો છું, અનુશાસનની માસ્ટરી છે, સંગઠનની માસ્ટરી છે. સંગઠન ગઢે ચલો, સુપંથ પર બઢે ચલો, બલાહો જિસમે દેશ કા વો કામ સબકી હે ચલો. આ રાષ્ટ્રનું ભલું થાય અને વિશ્વનું કલ્યાણ કરી શકાય એ માટે છે. વિચારે મનનો સ્વભાવ છે, વિચારે મનની ઓળખાણ છે. બ્રાહ્મણોના માનસની અંદર સદૈવ બ્રહ્મના વિચારો હોય છે અને બ્રહ્મ સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર તિકાલબાદ રહીત વ્યાપ્ત હોય છે. અહીંયા તો તમારે એવું સાબિત કરી દેવું પડશે, બકવાસ કરવાથી નહીં ચાલે. તમારે એવું સાબિત કરી દેવું પડશે અહીંયાથી આ પ્રતિજ્ઞા લીધા પછી અસ્પૃશ્યતા શબ્દ તમને સ્વપ્નમાં નડવો ન જોઈએ. આ તમારે સાબિત કરી દેવું પડશે. પ્રેક્ટિકલ અમારામાં તો એ છે જ નહીં. હું સુરેન્દ્રનગર એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. દેશની દશા શું છે, સત્તા શું કહેવાય, સમાજ શું કહેવાય, આઈ નો વેરી વેલ, મને ખબર છે. આવેશમાં આવીને યુવા વર્ગે ધ્યાન રાખવું જોઈએ બોલવામાં, કે તમે જે વિધાન બોલો છો એ ઇનડાયરેક્ટલી કોઈને સ્પર્શતા હોય છે, કોઈ પક્ષને, કોઈ સત્તાને. બ્રાહ્મણોની ભાષામાં એટલું બધું ઓજસ હોવું જોઈએ કે આખો સમાજ છે એ પ્રેમમય જીવન જીવી શકે. તમે તમારી શેરીમાં રાત્રે 2 વાગે પ્રવેશ કરો અને તમારી શેરીનું કૂતરું પૂંછડું ન હલાવે તો તમારે કુવામાં પડીને મરી જવું જોઈએ, કારણ કે પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી. મેં ઉનામાં કીધું દલિત સમાજના કાર્યક્રમ, વિચાર, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, તમે વિચાર કરો. આજે વિચાર આવ્યો છે ને એની માને અને બાપને મારા નમસ્કાર છે. આ દેશને જરૂર છે અત્યારે વિચારની. સત્તા અને સંપત્તિથી કોઈ દિવસ પરિવર્તન આવતું જ નથી. આ વિચારનું આવર્તન કરવું પડશે આચરણ દ્વારા. આચાર પ્રથમો ધર્મ. ખાલી બોલશું ભેગા થઈને શકાય નથી, એક છી નેક છી અને છેક સુધી લડીને જીવી લેશું, આટલી તૈયારી જોશે, યુનિટી પાવર જોશે. જંગલની અંદર શાસનમાં ભેંસ પણ સિંહને માત કરી શકે છે. આપણે તો વૈચારિક ક્રાંતિ વાળા છીએ, ભલે એક જ ધોતિયું પહેર્યું હોય. હમણાં કહું કે ચાણક્યની વાત કરીને, આ બધું બોલવું બહુ સહેલું છે બાપુ, બોલવું બહુ સહેલું. આ છાતી ઉપર 3 વખત 303 આવી ગઈ છે આ દેશ માટે. કેટલી વાર જેલમાં જઈએ વાત. હું એ અવધિત ઝાલાવાડી બ્રાહ્મણ છું, મને ખબર પડે છે, મણિયારા મહેતા છું, કસ્મિન ગોત્રોત્પન્ન આવ્યું, મને બધી ખબર છે. મારી આ બ્રહ્મ સમાજ અને કરબદ્ધ પ્રાર્થના છે, ચેતવણી છે. પૈસાનો, ભયનો, કોઈ પણ બાબતનો જો હાથો બની ગયા ને તો તમને જમીન દોસ્ત કરી દેતા કઈ વાર લાગશે નહીં. અને યુવાન મિત્રોએ આ કાન ખોલીને સાંભળે સાંભળી લેવું જોઈએ. અમે યુવાની પસાર કરેલી છે, અમને કહે આ ભાવનગરના આ જ ઘોઘા ગેટ ઉપર મેં 1000 વાર પ્રવચન કરેલું. બોલું બહુ સહેલું છે, રાજકારણ અને અમારે કઈ નથી, આમ નથી. આપણે એના પગ વચ્ચેથી નીકળી જઈએ છીએ. ક્લાર્કમાં એડમિશન જોતું હોય તો આમ છે, ખુલ્લા નીચે આકાશમાં જીવ, ખુલ્લા આકાશ નીચે જીવવાની તાકાત છે. ભીખ માગે બ્રાહ્મણ નહીં, શીખ આપે બ્રાહ્મણ. આજે આજ પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું. અમે લાડુ ભલે ખાય પણ આ દેશનું ગાડું સત્ય તરફ વાળી દઈ. અને બ્રાહ્મણોએ 3 લીટી જ આ સમાજને શીખડાવવાની જરૂર છે અને આત્મસાત કરાવવાની છે. 3 લીટી આ સમાજને અસ્તોમાં સદગમ્ય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, તમસોમાં જ્યોતિર્ગમ્ય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, અને મૃત્યુર્માં અમૃતમ ગમ્ય, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય. આ બ્રહ્મ સમાજ છે. બ્રહ્મ સમાજની કિંમત ચારિત્રના આધાર છે. બ્રહ્મ સમાજ પાસે ગ્રેવિટી પાવર છે.
ત્યાગ જ આગ બુજાવી શકે, ત્યાગ જ બાગ બનાવી શકે, ત્યાગ જ અનુરાગ જન્માવી શકે. બાકી નાકમાંથી કાઢેલો ગુંગો માણસ રમાડ્યા વગર નાખતો નથી, એને કેમ ત્યાગ સમજાવો? ભલે નિકૃષ્ટ વિધાન હોય પણ આંગલી ઊંચી કરો, કોને નથી રમાડ્યો? વિચારની જરૂર છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, એક નાનું એવું દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય પછી સંકલ્પ તરફ લઈ જાઉં. અહીં બ્રાહ્મણોના જે યુવાન મિત્રો છે ને, મારી ફરી ફરી ગર્ભદ પ્રાર્થના, અનુશાસન નહીં હોય તો ફેંકાઈ જશો, ભયથી મોતથી ડરશો જ નહીં કોઈ દિવસ. મોત ભવિષ્યનો વિષય છે, મોત ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. અને વર્તમાનમાં વર્તનમાં જો સત્ય હશે ને તો કાળ પણ થરથર કંપે. એટલે મૂળ મુદ્દો વર્તનનો છે, વર્તન જ પરિવર્તન લાવી શકે ને. પાંચમા અધ્યાયનું વારંવાર આવર્તન કરવું પડે છે, શુક્લ યજુર્વેદ અંતર્ગત અષ્ટાધ્યાય રુદ્રીમાં આવર્તન કરવું પડે છે ને. આવર્તન વગર પરિવર્તન શક્ય નથી. બ્રાહ્મણોના સહજ ખ્યાલ હોય એમ વારંવાર પાણી પાવું પડે, એમ આ કાર્ય વારંવાર કરવું પડશે. બ્રાહ્મણોને જ્યાં સુધી એવી યાદ ન અપાવી પડે, એને સહજ યાદ રહી જાય કે હું બ્રાહ્મણ છું, એવો સાત્વિક નશો એના લોહીના એક એક બુંદની અંદર, દમ કદમની અંદર ન આવે ને, ત્યાં સુધી બ્રાહ્મણોના ચંચુપાત ચાલુ રાખો. છેલ્લા મારા જીવનનું એક સત્ય ઘટના કે મારું સંકલ્પ, હું કાયમ બોટાદથી ગોપનાથ પેદલ જતો 45 વર્ષ પહેલા. રેલવેની ગાડીમાં બેસી જાઉં તો વગર ટિકિટે ચાલે, પણ હું કટ્ટર રાષ્ટ્રવાદી એટલે વગર ટિકિટે બેસું નહીં. એટલે હાલીને જતો 178 કિલોમીટર. વલભીપુર પાસે એક મહાત્મા 22 વર્ષથી બેઠા હોય ત્યાં ઊભા હોય, એની પાસે ઓઢવા પથરવાનું રહેવાનું કંઈ નહીં, કપડાં નહીં, એમને એકવાર મહાત્માને કીધું, મહારાજજી આપ કબ સોતે હો, કબ પાણી પીધો, આપ કબ ભોજન પાતે હો? બોલે મૂર્ખ હો ગયા તું. મેં પૂછ્યું, તમે ક્યારે પડે પીવો છો, ક્યારે ખાવ છો, ક્યારે શો? મને કે મૂર્ખ, આવી દેહલક્ષી વાતો મારી સાથે કરે, સાધુ છો કોણ છો? હું જાગું છું, હું સૂતો નથી, પાણી પીતો નથી, મને ભૂખ સતાવતી નથી, ઊંઘ સતાવતી નથી. મેં કીધું કેમ? કે મારી પાસે રતન છે. મેં કીધું મકાન નથી, બેગ નથી, ખાડો નથી, ક્યાંય ડાયટું જ ક્યાંય તમે? ના ના, કે મારી પાસે એક રતન છે, સદગુરુએ આપ્યું છે. મેં કીધું તો એનું શું કરો, પણ દેખાડો તો કરા, એ રતનનું જતન કરું છું, મારે વતન જવું છે. યદ ગદવા ન નિવર્તંતે ગદ્ધામ પરમંબમ, રતન નું જતન કરું છું, મારે વતન જવું છે, મારું પતન ન થાય ને એ માટે રતન નું જતન કરું છું. એમ બ્રાહ્મણોએ આજે આ રતનનું જતન કર્યું. મેં કીધું રતન ક્યાં છે સ્વામીજી? તો કે નગર મેં જાગતે રહેના ચોર ના લૂંટ જાય. આ નગરમાં જાગતા રહેજો, કામ ક્રોધ મદ લોભ મોહ લૂંટી ન જાય. એટલા માટે હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું સત્ય છું, હું ભગવાન છું. મેં સેવક રઘુપતિ પતિ મોરે, આવો નશો જીવનમાં બ્રાહ્મણો એક જ વાર નશો કરવો, અને એવો નશો કરવો કે હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી નશો ઉતરે. એટલા માટે છેલ્લે સૂત્ર, સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. આ ભાઈ કે સમજાય કે ન સમજાય કે નહીં, હજી અડધું બોલ્યો છું. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. દૂધમાં છાશ નાખો ને તરત દહીં ન થાય. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. પરિપક્વતાને અવધિ હોઈ શકે, સમજાય છે ને? સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. પરિપક્વતાને અવધિ હોઈ શકે, ઘઉં 3 મહિના પાકે, ગર્ભ 9 મહિને પાકે, એમ આપણો આ વિચાર છે. એ ગમે ત્યારે પાકે, પણ થાકે બ્રાહ્મણ ને. હવે સંકલ્પ લેવડાવું, સમયની અવધિ છે, સમયનો પણ ખ્યાલ રાખો. ત્યાં મા સંકલ્પ લેવડાવું છું. સંકલ્પ છે ને આપણો સંકલ્પ, તનમે મનઃ શિવ સંકલ્પ, આ જીવનો સંકલ્પ નથી. હું ઋષિપુત્ર બ્રાહ્મણ, મારા ઈષ્ટદેવ મહાદેવની સાક્ષીએ સંકલ્પ કરું છું કે આપણી વૈદિક સંસ્કૃતિ અને ઋષિ પરંપરા મુજબ સમાજના દરેક વર્ગ, જ્ઞાતિ જાતિ અને માનવી માનવી વચ્ચે પ્રેમ, ભાઈચારો, એકતા, સંભાવ, સહનશીલતા પ્રગટ થાય, અને તેમાં હંમેશા વધારો થાય એ માટે હું હૃદયપૂર્વક મક્કમતાથી આદર્શ પ્રયત્નો કરીશ. સનાતન ધર્મનો મૂળ સંદેશ
એકતા સંસ્કાર સમરસ સંભાવ અને દરેક ધર્મ જાતિ માટે આદિ રાખી આદર રાખી જીવન સાર્થક કરીશ અને આ વિચારને સામાજિક ચેતનાની જ્યોત બનાવી જનમાનસમાં પ્રસ્થાપિત કરવા છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહીશ. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશ અને સમાજ ઉપર સંકટ ઉભા થયા છે ત્યારે બ્રાહ્મણ દેવની નૈતિક જવાબદારી સમજી આગળ આવ્યો છે. આજે સામાજિક વર્ગ વિગ્રહ જાતિવાદ વેર ઝેર માન અપમાન ન્યાય અન્યાયના નામે સમાજ વચ્ચે વૈમનસ્ય અને તણાવ વચ્ચે વધ્યા છે. દેશના તમામ સમાજની ભાવિ પેઢીને હું દિવ્ય સમાજ ભેટ આપીશ. બ્રહ્મ સમાજ કા નારા હૈ હર સમાજ હમારા હૈ. સમસ્ત બ્રહ્મ સમાજના આ નારાને મારો જીવન મંત્ર બનાવી રાષ્ટ્ર નિર્માણમાં મારું યોગદાન આપીશ. નમઃ પાર્વતી પતે હરે. જય મહાદેવ. સમગ્ર દેશમાં વર્ગ વિગ્રહ જ્ઞાતિ જાતિના ભેદભાવથી પર રહી અને બ્રહ્મ સમાજ જે ઋષિપુત્રો બધા એક મંચ પર ભેગા થઈ અને સમગ્ર સમાજને એક કરવા નીકળ્યા છે અને એક મહાયાત્રા કાઢીને લોકોને એક સંદેશો આપી રહ્યા છે. ત્યારે ભાવનગર નાગરિક બેંકના ચેરમેનને આપણે પૂછીએ કે આપ આ બાબત શું કહો છો? આજરોજ એક સમગ્ર સમાજ એક થઈને હળીમળીને રહે એવા શુભ હેતુથી બ્રહ્મ સમાજે લીડ લઈને સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ સંકલ્પ રેલીનો જે હેતુ છે એ એટલો ઉમદા છે અને આ રેલી અત્યારે સભ્યતાથી સંસ્કારિકતા સાથી અને કોઈ પણ સમાજની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા નહીં પણ સૌ સમાજ સાથે હળીમળીને રહે એવા શુભ ઉદ્દેશથી અત્યારે અહીંયા પ્રસ્થાન કરી છે અને સંતો મહંતોના આશીર્વાદ સાથે અહીંયા અત્યારે પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. વખત કહો પડ્યા એક એક મંચ પર બધા બ્રાહ્મણો ભેગા થયા છે ત્યારે આપણે બીજા વકીલ મંડળના પ્રમુખને પૂછીએ. આપ શું કહો? જય પરશુરામ. આજે સમાજે જ્યારે આ એક હાકલ કરી છે ત્યારે કોઈ હોદ્દો ભૂલી જઈને માત્ર અમે એક બ્રાહ્મણ છીએ એ એકમાત્ર ઉદ્દેશથી આજે અમે બ્રહ્મ સમાજના નેજા નીચે અહીંયા સૌ એકત્રિત થયા છીએ. અમે પણ સૌ એક છીએ અને આ અમારા કાર્ય થકી આ અમારા પ્રયત્ન થકી આખા સમાજને એકતાને બાંધવા માટે આપણે સૌ ભારતીય છીએ એ ગર્વ આપણે ભૂલાવવું ન જોઈએ એ એક ઉદ્દેશ સાથે અમે આ એક રેલીનું આયોજન કરેલ છે અને એમાં આપણે બધા એક છીએ એ એક સમાજને મેસેજ આપવાના હેતુથી આજે આ એક આયોજન છે અને મોટી સંખ્યાની અંદર આજે આ ભૂદેવો સમગ્ર વિસ્તારોમાંથી ઉમટી પડ્યા છે એટલે એક બ્રાહ્મણ તરીકે મારી છાતિ ગજગજ ફૂલે છે. ચોક્કસ કહેવું પડે વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે. મિત્રો આદિ અનાદિ કાળથી ઋષિપુત્રોએ વર્ણ વ્યવસ્થા બનાવી છે એ વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બન્યા છે. પણ રિયલ બ્રાહ્મણ એટલે સેમ સેવા સહકાર સંસ્કારિતાની ભાવના સાથેનું વ્યક્તિત્વ એટલે બ્રાહ્મણ. આજે સમાજની અંદર જ્યારે વર્ણ વ્યવસ્થા તૂટતી જાય છે એકબીજા જ્ઞાતિઓ પોતાની ઊંચી ઊંચી નીચે દેખાડવાની હોડ ચાલે છે ત્યારે બ્રહ્મ સમાજના યુવાન મિત્રો પોતાનો આગેવાન તરીકે નહીં પણ સમાજની અંદર પોતાની જે જવાબદારી છે કે સમાજને એક દાતણે બાંધી રાખવાનો અને સમાજની અંદર વર્ગ વ્યવસ્થા તૂટતી હોય ત્યારે આદિ અનાદિ કાળમાં પણ બ્રાહ્મણો એનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આજે પણ બ્રાહ્મણો એનું પ્રતિનિધિત્વ કરશે એ માટેના દરેક સમાજના દરેક સમાજને સાથે લઈ અને આગળ વધી અને આદર્શ ભારત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો એક આ વિનમ્ર પ્રયાસ છે. જય મહાદેવ. વિશ્વ હિન્દુ પરિષદ Hello!
સમગ્ર રાષ્ટ્રને રાહ જિંદર સમાજ જ્યારે પ્રજાની વચ્ચે જાહેરમાં રસ્તા ઉપર આવે ત્યારે કેવો માહોલ હોય છે એ આજે આપ જોઈ શકો છો. સમગ્ર હિન્દુ સમાજને રાહ જિંદરાનો સમાજ એટલે બ્રહ્મ સમાજ, આ બ્રહ્મ સમાજ જ્યારે રાષ્ટ્રની અંદર આવી આપત્તિઓ આવે, જ્યારે વર્ગની પરિસ્થિતિ ઊભી થાય, આંતર સમાજનો કલહ ઊભો થાય, આવા સમયે બ્રહ્મ સમાજ એક બીડું જીતવું છે કે સમગ્ર હિન્દુ સમાજનો તમામ સમાજ, ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે ક્ષત્રિય સમાજ હોય, આ તમામ સમાજોને એક કરવા માટે બ્રહ્મ સમાજની આ જવાબદારી હોય. આ બ્રહ્મ સમાજે આજના દિવસે આ કાર્યક્રમ આપી અને સમગ્ર ભારત વર્ષની આ અંદર આ ઉદાહરણ પૂરું પાડ્યું. ચોક્કસ કહેવું પડે, શંભુ મહારાજના શબ્દો અત્યારે યાદ કરવા પડે, પહેલા તું માનવ પછી તારી જાતિ, એ શબ્દોને સાકાર કરી રહ્યા છે બ્રાહ્મણો. આજે બ્રાહ્મણોની એક સંકલ્પ રેલી નીકળી રહી છે. આ બ્રાહ્મણોના તાકાતની પહેલી શક્તિની શરૂઆત છે અને દિન પ્રતિદિન બધા સમાજને સાથે રાખીને ચાલવા માટેનો સંકલ્પ છે. જે વર્ગ વિગ્રહ વધી રહ્યો છે, વર્ગ વિગ્રહ વધી રહ્યો છે તેને દૂર કરવાનો છે. એકતાનું એક પાયાની શરૂઆત છે અને આ એક સંકલ્પ યાત્રા છે. આનું રેલીનું નામ પણ નહીં આપી શકાય, સર્વ સમાજને સાથે રાખવા માટેની રેલી છે. બ્રહ્મ સમાજ કા નારા હે, સભી સમાજ હમારા હે. આજે બ્રહ્મ સમાજ એક સાથે જોડાઈ અને નીકળી રહ્યો છે. પ્રદીપ શુક્લ, મિટકોસ ન્યૂઝ, ભાવનગર.